દેવહૂતિને એના સુંદર સંસ્કારોથી સિંચેલી જોઈ કર્દમ ઋષિએ કહ્યું કે વાત સાચી, પાત્ર બરાબર છે મારું. પણ ભગવાન મનુષ્ય રૂપાજીને કહેવા લાગ્યા કે કર્દમ ઋષિએ કહ્યું કે સાંભળો, તમને પછી એમ ન થાય કે અમને અંધારામાં રાખ્યા, શું? તો કે લગ્ન તો કરીશ, મને ભગવાને કીધું છે એટલે, પણ લગ્ન કર્યા પછી હું સંન્યાસી બનીશ, સંન્યાસ ગ્રહણ કરીશ. હવે કોઈ દીકરો એમ કે લગ્ન કરવા હોય તો કરો, પણ હું પછી બાવો બનવાનો છું તો કોણ લગ્ન કરે? તારે બાવો જ બનવું છે તો પડી જા ને ભાઈ. તમે એના એની વાતમાં કેટલું ગુણાર્થ ભાવ રહેલો છે. કર્દમ ઋષિએ કહ્યું કે હું તો સંન્યાસ દીક્ષા ગ્રહણ કરીશ. ત્યારે દેવહૂતિએ મનુ મહારાજ અને શત્રુપાજીએ દેવહૂતિને પૂછ્યું, બેટા ઋષિ આ વાત કહે છે એમાં તારું શું કહેવું છે? પૂછવામાં આવ્યું ત્યારે દેવહૂતિએ કહ્યું, હે મા બાપુ, એમને કહો કે લગ્ન કર્યા પછી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરવી હોય તો કરે, પણ મારા જીવનના આધાર માટે મને એક પુત્રનું દાન કરે અને પછી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરે. વિચાર કરો કે કેટલું ઊંચી, કેટલી ઊંચી વાત અને કેટલી ઊંચી મર્યાદા. અમે તરત કહી ના દીધું, આપણે હોય તો આમ ઉપર ચડી જાય તો પેલું 1500 વોલ્ટ, હા તો હું કામ અમને બોલાવ્યા તો આ ખબર નહોતી પડતી, બાબો બની જવું તું ને, નકામો ધક્કો ખવડાવ્યો, શરમ નથી આવતી, કેટલું બોલી નાખી, કેટલી ઊંચી વાત. બંને રાજી થયા, સમય વીત્યો, લગ્ન સંસ્કાર સંપન્ન થયા, મનુ મહારાજ દીકરીને વિદાય આપી રહ્યા છે. શત્રુપાજી અને મનુ મહારાજનું હૃદય આજે ગદગદિત થયું છે. એક દીકરી ઘરમાંથી વિદાય થાય ને ત્યારે મા બાપને બહુ જ અંદરથી તૂટી પડતા હોય એવો ભાવ થાય. કારણ કે સંસારમાં પરમાત્માએ દીકરી બનાવી, એ દીકરી એક જ પાત્ર એવું છે જે સંવેદનશીલ પાત્ર છે. દીકરીનું પાત્ર એવું સંવેદનશીલ છે કે એક દીકરી એવી છે કે મા બાપનું મોઢું જુએ અને દીકરીને ખબર પડી જાય કે મારા બાપ કોઈ તકલીફમાં છે, મારા પપ્પાને કંઈક મૂંઝવણ છે. અને બાપ તમે જોજો, ઘરમાં દીકરો હશે ને તો એના દિલની વાત દીકરાને નહીં કહે, બાપ એના દિલની વાત એની દીકરીને કહેશે. કારણ કે દીકરો બાપના હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે, હૈયું. એટલે દીકરી વિદાય થાય ત્યારે માને રડવું આવે, એના કરતા વધારે એના બાપનું હૃદય ભરાય આવે છે, એના બાપનું હૃદય. મારી દીકરી હતી તો મને પૂછે એવું, ઘરમાં આવું તરત મને પાણી આપે, પપ્પા ચા બનાવો કે ઠંડુ પીવું છે. દીકરી મોટી થાય એટલે માની અડધી ગરજ દીકરી પૂરી કરી. મા બાપને મમ્મી પપ્પાને ક્યારેક અંદર ટસલ થઈ હોય ને ત્યારે દીકરી વચ્ચે ઉભી હોય, દીકરી વચ્ચે ઉભી હોય અને દીકરી વચ્ચે ઉભી હોય એટલે મા બાપની મમ્મી પપ્પાની વચ્ચેની તકરાર શાંત થઈ જાય. દીકરી એટલું જ બોલે ને, પપ્પા હવે બંધ કરો, બાપ કઈ ના બોલે. કેમ? દીકરીના હૃદયના જે ભાવ છે, દીકરીના અંતરની જે લાગણી છે ને, એ લાગણી દુનિયામાં કોઈની પાસે નથી. અને એટલે જ દીકરી સાસરે જતા પહેલા એના ભાઈને કહેતી જાય છે, ખમ્મા મારા વિદા, મારા બાપની મિલકતમાં મારો ભાગ છે, પણ છતાં આજે હું મારા 10-10 આંગળાથી થાપો મરાવે ને મહારાજ, 10-10 આંગળાથી સાઇન કરીને જાઉં છું કે મારા બાપની તમામ મિલકત તારા નામની છે, તને આપીને જાઉં છું, એમાંથી રાયના ટુકડા જેટલો ભાગ પણ હું નથી માંગતી. પરંતુ હે મારા વીરા, મારા કાળ જે લાગેલા મારા મા બાપ,
એ મારી સૌથી મોટી મિલકત છે અને એ સૌથી મોટી મિલકતને હું તારા હાથમાં સોંપીને જાઉં છું. મારા મા બાપનું હૈયું પડે એવું કોઈ કામ ન કરતો મારા વીરા, એવું કોઈ કામ ન કરતો. જે દિવસે માની આંખમાં આંસુ આવે ને એ દિવસે દીકરાએ કરેલા તમામ પુણ્ય નાશ પામે છે. ઘરમાં ભગવાને માં આપી હોય ને તો માની પ્રેમથી સેવા કરજો, સેવા કરજો. દીકરીનો ત્યાગ કેટલો મહાન છે, દીકરીનો ત્યાગ કેટલો મહાન છે. અને એટલે જ કાર્ય લાગેલી દીકરીના લગ્ન નક્કી થાય, મંડપ નખાવા માંડે ત્યારે એક બાપ મહેમાનોને સાચવતા જઈને પણ દીકરી વગરનું સૂનું પડેલું ઘર એને યાદ આવે. થાંભલાનો ટેકો લઈને બેઠો હોય, મોઢું નીચું કરીને બેઠો હોય એ બાપ કોઈની સામે રડી ન શકે એટલે નીચું મોઢું કરીને બે આંસુ પાડી લે અને ભગવાનને પ્રાર્થના કરતો હોય. બાપના હૃદયને આજ સુધી કોઈ વાંચી નથી શક્યું, કોઈ વાંચી નથી શક્યું. એના હૃદયને જે આઘાત લાગતો હોય ને નથી બાપ કોઈની સામે વ્યક્ત કરી શકતો અને નથી કોઈની સામે રડી શકતો. એટલે બાપ ભગવાનને પ્રાર્થના કરતો હોય, હે પ્રભુ તારા ભરોસે મારી દીકરીને પારકાના હાથમાં સોંપું છું, મને નથી ખબર કે પરાયા ઘરના લોકો કેવા છે, પરંતુ છતાં હું તારા ભરોસે મારી દીકરીને મોકલું છું તો ત્યાં તો હું એની રક્ષા નહીં કરી શકું. હે નાથ મારી દીકરીની રક્ષા તું કરજે. વિદાય આપતી વખતે બાપ દીકરીના માથે હાથ મૂકે છે અને દીકરીને કહે છે કે બેટા મારાથી જેવી રીતે પાલન થયું એવી રીતે કર્યું છે, પણ આજે તું વિદાય થઈ રહી છે ત્યારે તારા બાપના ઘરના સંસ્કારને ઉજડા કરજે, ઉજડા કરજે, આ તારા બાપની ઇજ્જત સાચવજે. એમ કહી અને બાપ દીકરીને વિદાય કરે છે ત્યારે બોલી નથી શકતો એ બાપ, પરંતુ એ દિવસે બાપનું હૃદય બોલે છે અને બાપનું હૃદય કહે છે મારી લાડકવાઈ જાય છોડી મૈયરિયાની માન દીકરે લાડે કોડે સાસરી છે સીધા સસરા સેવા કર.
बेटा विपत आवे तारा बाप ने याद करजे ने सेवा नो मौको आपजे। बाप दीकरी ने विदाय करे छे भगवान ना भरोसे। अपना घरे कोई पारका घर ना काळजा नो टुकड़ो आव्यो होय तो एने प्रेम थी राखजो। घर परिवार कुटुंब कबीला ने भेगा करीने घर में नवी वहु आवे एटले ए शू लईने आवी छे ए बतावानो घना समाज में रिवाज छे। बापना घरे थी केटलू लईने आवी ए लोकोने बतावानी शू जरूर छे। ए समाज में केटली बधी मानहानि थाय। दीकरी केटलू लईने आवी ए जोवानुं बधाने मन छे पण दीकरी केटलू केटलू छोड़ीने आवी ए केम कोई जोतुं नथी। ए केम कोई जोतुं नथी के दीकरी ए एना काळजे लागेला मां बाप छोड्या। 20-20 वर्ष जे मां बाप नी गोद मां रहीने उछरी जे दीवाल ने अड़ी जे आंगणा मां रमी एनु आंगणु अड़गु करीने दीकरी चाली आवी। एना भाई भांडू एना बेन जे बेनोनी साथे जे भाईनी साथे रमती कूदती उछड़ती मोटी थई एने बधुई छोड़ी दीधुं अने पारका घरमां एनी जवाबदारी संभाळवा आवी तो केम ये न जोवाय के केटलू बधुं छोड़ीने आवे। केम एटलू ज जोवाय के शुं लईने आवे। समाजमां आवा रिवाज होय तो समाजने पड़कारजो अने कहेजो કે મારી વહુ કેટલું લઈને આવી એ જોવાની જરૂર નથી પરંતુ મારી વહુ કેટલું બધું છોડીને આવી એ તો જુઓ। સમાજમાં એક નવી ક્રાંતિ લાવજો। પારકા ઘરેથી આવેલી દીકરી આપણા ઘરમાં ખૂબ સારી રીતે ઘર સંસારને નિભાવી શકે એ માટે પ્રેમથી આપના ઘરની રીત શીખવજો। તારા માએ શું શીખવાડ્યું તારા બાપે શું શીખવાડ્યું એવા મેના ટોના ન મારશો। અને દીકરીઓને વિનંતી છે કે પારકા ઘરમાં જાઓ તો એ ઘરની રીત ભાતને પ્રેમથી શીખવાનો પ્રયત્ન કરજો। કારણ કે હવે એ ઘર તમારું છે એ પારકાને પોતાના કરવાની શક્તિ પરમાત્માએ માત્ર ને માત્ર નારીમાં ભરી છે સ્ત્રીમાં ભરી છે અને એટલે તો વેદોએ પણ भगवान वेद पण ये नारी शक्ति ने बिरदावे ने कहे यत्र नारी सुपूजन्ते रमणते तत्र देवता। जे घर में नारी नी पूजा थाय ये घर में 33 कोटी देवताओं नो वास थाय। परम वंदनीय माता भगवती देवी एटले कह्युं नारी शक्ति महान जगत की बहुत सो चुकी अब तो जागो ओ नारी कल्याणी अपने स्वर में भर दो निज गौरव की कहानी निज गौरव की कहानी। गौरववंती नारी बनो गुणवंती नारी बनो सिलवंती नारी बनो। उश्रृंखल नारी ए संसार ने बर्बाद करी दीधो छे। देवहूति जेवी नारी आ संसार मां प्रगट थवी जोईए। देवहूति जेवी नारी बनवानो प्रयत्न करजो शबरी बनवानो प्रयत्न करजो अनसुया बनवानो प्रयत्न करजो। एटले दीकरीओने सत्संगमां लावजो के दीकरीओने खबर पड़े के अमारे शुं बनवुं जोईए। सत्संग ने कारणे दीकरीओमां सात्विक भाव जागशे। जो नहीं लावो तो माधुरी दीक्षित बनशे। जो सत्संग एने नहीं आपवामां आवे तो देवी तो नहीं ज बने पण श्रीदेवी बनी जाशे। देवहूति नहीं बने काजोल बनी जाशे। दीकरीओने प्रेमथी संस्कारनो सिंचन करजो। દેવહૂતિના ઉચ્ચતમ સંસ્કારને કારણે આજે મા બાપનું હૃદય ભરાયું છે વિદાય આપી છે। કર્દમ અને દેવહૂતિ સુંદર જીવન વિતાવી રહ્યા છે। કર્દમ ઋષિ તો સાધનામાં લીન દેવહૂતિ એમની બધી વ્યવસ્થા કરી રહી છે। પતિવ્રતા નારી છે। પતિવ્રતા નારી એ છે કે પતિને સાચા રસ્તે ચલાવવાનું વ્રત લે એ પતિવ્રતા કહેવાય। પતિની અઠી થાળીમાં ખાઈએ ને પતિને સાચા રસ્તે ચલાવવાનું વ્રત લે ધર્મના રસ્તે ચલાવવાનું વ્રત લે એ ધર્મ પત્ની કહેવાય। એવા બનો। સમય વીતતો ગયો
अचानक करदम ऋषि की नजर देवहूति पर पड़ी। शरीर बिल्कुल सुकाई गयु। अरे देवहूति, तारु आ शरीर मारी सेवा करवा मा ते शरीर गाड़ी दीतु। देवहूति ए कहू, हा स्वामी, आपनी सेवा नु सौभाग्य मने मळ्यु, मारे शरीर ने थोड़ू जोवाय। साधक ऋषि पत्नी हती ने ऋषि नी सेवा करता करता शरीर पण गाड़ी दीधु। करदम ऋषि ने दया आवी, दिव्य सरोवर मां स्नान करावु, दिव्य देह प्राप्त थयो। त्यारबाद श्रृंगार रस नी रचना अहीं बतावामां आवी छे। कहेवामां आव्युं के अनेक वर्षो सुधी देव विमान मां अंतरिक्ष मां यात्रा करी। यात्रा दरमियान देवहूतिए 9 दीकरीओने जन्म आप्यो। करदम ऋषि ए समय वीतो गयो, दीकरीओ मोटी थवा लागी। देवहूति ने कह्युं के हवे संन्यास ग्रहण करो। देवहूति ए प्रेम थी बे हाथ जोड़ी ने कह्युं, स्वामी, मने तमे पुत्र नु दान करवानो कह्युं हतो, हजी मने पुत्र नु दान नथी कर्युं। करदम ने याद आव्युं भगवान श्री हरि नु स्मरण कर्युं, भगवान नु आराधन कर्युं। भगवान ने देवहूति ने कुखे अवतरित थवा माटे आवाहित करवामां आव्या। अने प्रभु परमात्मा स्वयं श्री हरि नारायण देवहूति ना कुखे अवतरित थया कपिल नारायण भगवान ना रूप मां। बोल कपिल नारायण। कपिल नारायण भगवान नो अवतार एटले ज्ञान अवतार, पवित्र ज्ञान कपिल नारायण प्रभु ये संसार ने आप्यु। सांख्य योग कपिल गीता बे शास्त्रो अति उत्तम छे। मानस मात्र ने पोताना जीवन ने केवु सुंदर बनावी शकाय छे, अने ना माटे स्वयमे केटली साधना करवी जोईए, स्वयं नु केवु व्यक्तित्व होवु जोईए ए वात ने बतावामां आव्यु। समय वीतो गयो, करदम ऋषि फरीथी संन्यासनी वात करे छे, त्यारे कपिल नारायण प्रभुए कह्युं के बापु, मारी आ बहेनोना लग्न नक्की करो, हूँ जवतल होमू ने पछी तमे संन्यास ग्रहण करो। नवे कन्याओने नव ऋषिओने परणावामां आवी। त्यारबाद करदम ऋषि संन्यास दीक्षा ग्रहण करे छे। कपिल नारायण प्रभुए माता देवहूतिए प्रश्नो पूछ्या, खूब सुंदर ज्ञान चर्चा पुत्र अने माता वच्चे थई। माए प्रश्नो पूछ्या अने एनो उत्तम जवाब 5 वर्षना पुत्रे आप्यो छे, अने एनो सार, एने तो घनी सुंदर ज्ञान चर्चा करी, परंतु एनो सार ए छे कि कपिल नारायण प्रभुए देवहूति माता ने कह्यु के मां, जीवनमां आत्मानुं कल्याण करवुं होय तो श्रेष्ठ संतोने सेवो, श्रेष्ठ संतोने सेवो, संत सत्संग करो। देवहूति कहेवा लाग्या के संतोने क्यां शोधवा जाओ। त्यारे कपिल नारायण प्रभुए खूब सुंदर वात करी, संत शोधवा जाए न मळे, कारण के संतनु पारखू कई रीते लई शकाय, माटे स्वयं संत बनाय एवुं जीवन बनाव। आपने जाते संत बनी शके एवुं जीवन बनाव। जातने संत बनावा शुं करवुं पड़े, तो एनो एक ज सार बतावायो, जे सहन करे ए संत बने, जे सहन करे ए संत बने। घरमां परिवारमां पाड़ोशमां फळियामां सोसायटीमां कोई कमिटी मां कोई मीटिंग मां बधी जग्याए तमे थोड़ा थोड़ा सहनशील बनवानो प्रयत्न करो, जो तमारा मां संतत्व प्रकट थशे। संतोए जीवन मां सहन ज कर्युं छे, दुख ज सहन कर्युं छे। देवहूति माता पोतानी जातने साधवा लाग्या, अने अंते माता देवहूति ने देवहूति सिद्धि ने वर्या। तेथी जे जग्या उपर बेसी ने माता देवहूति ने सिद्धि प्राप्त थई ए स्थान सिद्धपुर कहेवायुं। अने ए देवहूति थकी जे 9 दीकरीओ हती एमानी प्रथम दीकरी हती ए अनसुया, जेने अत्रि ऋषि ने परणावामां आव्या हता। अने ए अत्रि ऋषि ने त्यां मोटा कीर्ति वाला त्रणे देवताओ ब्रह्मा विष्णु ने महेश थकी दत्तात्रेय रूपे अवतार धारण कर्यो। एनी पाछळनो कारण शुं? बोल दत्तात्रेय अवतार की। मां करता दीकरी सवाई होय, देवहूति करता अनसुया अत्यंत उत्तम विचार अने उत्तम दैवत्व हतो। अत्रि ऋषि नी साथे रहता रहता तेमने पोताना जीवन ने एटलू तो साध्यु हतो के जेनी साधना ने कारणे तेना सतीत्वनो प्रखर बळ संसारमां चारे बाजु प्रसरवा लाग्यो। एनो प्रभाव जे कोई व्यक्ति आवा सतीरा दर्शन पण करे ने एनो बेड़ो पार थई जाय। सतीओमां एक આકાત છે, અને તેથી
સતીના સતીત્વનું પારખું લેવા માટે બ્રહ્મા વિષ્ણુને મહેશને ત્રણે દેવીઓએ મોકલ્યા કે જાઓ જોવો તો ખરા કે મૃત્યુલોકની સતી કેવી છે, હું જોઉં તો ખરા. બ્રહ્મા વિષ્ણુને મહેશ ત્રણે દેવતાઓ આવ્યા છે અત્રિ ઋષિના આંગણે. અત્રિ ઋષિ આશ્રમમાં નથી, માં અનસૂયા એકલા છે. ભગવતી વિક્ષામ દેહી અલખ નિરંજન, ત્રણે દેવતાઓએ જોગી વેશે આવીને ભિક્ષાનું અલખ માંગ્યું. માનસુયા ફળ લઈ અને બહાર આવ્યા. ત્રણે દેવોએ પોતાનું પાત્ર પાછું ખેંચી લીધું અને અનસુયા માને કહેવા લાગ્યા, હે સતી, હે માં, તમે તો ખૂબ જ્ઞાની છો. આત્માનું શરીર, આત્માનું વસ્ત્ર આ શરીર છે. આત્માનું વસ્ત્ર આ શરીર, તો પછી શરીરને વસ્ત્ર શા માટે? નિર્વસ્ત્ર બનીને ભિક્ષા આપો. અનસુયા એકદમ ડઘાઈ ગયા. ઓ, મારા આંગણે નિર્વસ્ત્ર ભિક્ષા માંગનાર આ કોણ? માં અનસુયાએ એક ક્ષણ માટે આંખ બંધ કરીને જોયું તો ઓહો, સાક્ષાત સૃષ્ટિનું સંચાલન કરનારા તમે દેવતાઓ ઉપસ્થિત છે. માં અતિ પ્રસન્ન થયા, વાહ, મારું અહોભાગ્ય કે આજે ત્રણે દેવો મારા આંગણે ઉભા છે, તો મારે નિર્વસ્ત્ર ભિક્ષા આપવી જોઈએ. માં અંદર ગયા, ઠાકોરજીના ચરણોમાં મૂકેલું જલ લઈ આવ્યા. અંજલિ જલ લઈ અને મંત્ર ભણી ત્રણે દેવતાઓ ઉપર છાંટ્યું. ત્રણે દેવતાઓ નાના નાના બાળક બની ગયા. બાળ રૂપે બનેલા ત્રણે દેવોને માં અંદર લઈ ગયા. નિર્વસ્ત્ર સ્તનપાન કરાવી ભિક્ષા આપી અને આશ્રમ વાસીઓને કહ્યું કે પારણા તૈયાર કરો. વેલડીઓ લઈ આવવામાં આવે અને સરસ મજાના કુદરતી પારણા બનાવવામાં આવ્યા. ત્રણે દેવતાઓને ઝુલાવે. હવે તો ત્રણે દેવોની સેવા માને મળી, માં રૂપે સેવા મળી. સેવા કરતા રહ્યા. વૈકુંઠમાં, કૈલાસમાં અને બ્રહ્મલોકમાં ત્રણે સતીઓ વિચારવા લાગી, આગળ પાછળ આગળ પાછળ. આ ત્રણે ગયા એ ગયા, પાછા આવતા જ નથી. થયું શું? પતિદેવ એક કલાક મોડા આવે તોય બેન આગા પાછા આગા પાછા આગા પાછા કેમ ન આવ્યા, કેમ ન આવ્યા, કેમ ન આવ્યા? પાછો સારો વિચાર ન આવે, હું બહુ જ વિચાર આવે. ક્યાંક ભટકાઈ નહીં ગયા હોય, ક્યાંક પડી નહીં ગયા હોય, બસ ઊંધો જ વિચારે. એવું ના વિચારે કે ક્યાંક સત્સંગ ચાલતો હશે ને તો બેસી ગયા હશે, તો ભગત છે ને પાછા. એવું ના વિચારે. ત્રણે દેવીઓ વિચારવા લાગી કે આ ગયા એ ગયા, આવતા કેમ નથી? ત્રણેય વિચાર કર્યો, ચાલો આપણે શોધ કરીએ. ત્રણે દેવીઓ આવી સાધ્વીના રૂપમાં. માનસુયાના આંગણે આવીને પૂછવા લાગી, માં, અહીંયા કોઈ ત્રણ જોગી આવ્યા હતા? માએ જોયું કે ઓ, હવે તો દેવીઓ પણ આવી. માએ કહ્યું, હા હા, આવ્યા હતા ને. ક્યાં છે? અંદર આશ્રમમાં છે. ઓ, આશ્રમમાં. ત્રણે એકબીજાના મોઢા જોવા લાગી કે આ ત્રણેય તો આશ્રમ ફાવી ગયો. લો, આપણને તો ભૂલી જ જાત, ન આવ્યા હોત તો આપણે રખડી પડત. ત્રણે જલ્દી જલ્દી આશ્રમમાં ગઈ, શોધવા લાગી, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, પણ ક્યાં દેખાય? માં, બતાવો ને જલ્દી, અમારા સ્વામી ક્યાં છે? માએ કહ્યું કે આ ત્રણે પારણામાં ઝૂલે છે, શોધી લો તમે તમારા જે હોય એ લઈ લો. ત્રણે દેવીઓ પારણા પાસે ગઈ અને જોવા લાગી. જે દેવી જે પારણા પાસે જાય ને, ભગવાનને થયું કે થોડી બરાબર એને હંભાવું તો ખરો. ભગવાન એની બાજુ હસે અને ભગવાન હસે એટલે પેલીને એમ થાય કે આ મારા વાળા જ હસે, લાવ લઈ લઉં. અને જેવી લેવા જાય એટલે એને એમ થાય કે ન હોય તો, આ ન હોય તો, પાછી પડી જાય. ત્રણે દેવીઓ આ પારણે થી આ પારણે, આ પારણે થી આ પારણે, દોડાદોડ 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 હાંફી ગઈ. છેવટે માં અનસુયાના ચરણોમાં જઈને બેસી ગઈ. માં, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો માં, અમારા સ્વામીને એમનું સ્વરૂપ આપો. માએ ઠાકોરજીના ચરણોનું જલ લાવી ફરીથી અંજલિ જલ છાંટ્યું. ત્રણે દેવતાઓ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશ સા શક્તિ સહિત ત્રણે દેવતાઓ આજે અત્રિ અનસુયાના આશ્રમમાં ઉપસ્થિત છે. જય જયકાર થયો. ત્રણે દેવતાઓએ કહ્યું કે માં, તે અમને માં બનીને રક્ષા કરી છે, માંગ, શું આપો? ત્યારે માં અનસુયાએ કહ્યું છે કે મારે તો કાંઈ માંગવું નથી, પરંતુ પુત્ર રૂપે મારી પાસે આટલું બધું રહ્યા તો બસ ત્રણે દેવતાઓ મારે ઘરે પુત્ર રૂપે અવતરિત થાવ એટલી જ ઈચ્છા છે મારી, જેથી કરીને હું પુત્ર સુખ માની શકું.
त्रणे देवताओं तथास्तु कयू अने त्रणे देवताओं समन्वय करी अने भगवान दत्तात्रेय रूप आ संसार मा अत्रियक्षी अने आंगणे आव्या बोले दत्तात्रेय अवतार की जे दत्तात्रेय प्रभुए नाथ संप्रदाय नी स्थापना करी अने अवधूत एक अलख जगाव्यो अवधूत नो अलख जगाव्यो अने एज प्रभु दत्तात्रेय ब्रह्मा विष्णु महेश नु ज स्वरूप कहेवायुं। તેથી તો સંતો કહે છે કે ભક્તોએ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાની અંદર એટલો ભાવ પ્રબળ બનાવવો જોઈએ અને એ પ્રબળ ભાવ સાથે પ્રભુને પુકારવા જોઈએ। પણ એ ક્યારે થઈ શકે? એવો ભાવ ક્યારે બની શકે? શું તમે ઘરમાં બેઠા હોત તો આવો ભાવ આવત? તમે ઘરમાં રહીને કથા સાંભળી હોત તો આવો ભાવ આવત? ઘર છોડીને કથા મંડપમાં શું કામ જવું પડે? તમે એ સ્થાનમાં જાઓ એટલે આપની હૃદયની ભાવના, આપનું મન, મસ્તિષ્ક, શરીર, સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણેય શરીર એક ભાવમાં આવી જાય છે અને એક ભાવમાં આવી જાય છે તેથી તેની અસર થાય છે। તેથી ઘર છોડો અને સત્સંગમાં જ જઈને બેસો, તેના સ્થાનમાં જઈને બેસો। ઘરે બેસીને સત્સંગ સાંભળો ને તો એટલી અસર નહીં થાય, કારણ કે ઘરના તમામે તમામ વિષય વાસનાઓ વિકારો તમને અવરોધ કરશે। પરંતુ કથા મંડપમાં જઈને બેસો એટલે માત્ર ને માત્ર પ્રભુ પરમાત્માનું સંરક્ષણ, મારા કનૈયાની, મારા પ્રભુની, મારા દ્વારકાધીશની, મારા સદગુરુની છત્ર છાયા હોય। એટલે હવે સત્સંગમાં જોડા, પછી એવો ફાંકો ન રખાય કે મને તો હજી એને કીધું નથી હું શું કામ જાઉં, હજી મને કઈ ખબર જ નથી પડી શું કામ જાઉં, હજી એને કંકોત્રી ન મોકલી શું કામ જાઉં, એ ફાંકો ન રખાય, સત્સંગમાં જાય એનું સદૈવ ભલું જ થાય, થાય ને થાય। એટલે તો સંતો કહે જોડાઈ જાઓ ભજનમાં, સાને ફાંકો રાખો છો મનમાં, તમે આવો ને સત્સંગમાં, સાને ફાંકો રાખો છો મનમાં, જોડાઈ જાઓ ને ભજનમાં, સાને ફાંકો રાખો છો जाओ।
श्रद्धा मैत्री दया शांति तुष्टि पुष्टि क्रिया उन्नति बुद्धि मेधा तितिक्षा मज्जा अने मूर्ति आ धर्म ने तेर स्त्री એનો મતલબ કોઈ એમ ન કરે કે તેર સ્ત્રીઓની સાથે ધર્મના લગ્ન થયા. આ તેર તત્વ જે વ્યક્તિના અંદર જાગે
એની અંદર ધર્મ સ્થિર બને. આ 13 સત્વ આપની અંદર હોવા જોઈએ. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, મજ્જા અને મૂર્તિ. આ તત્વો જ્યારે ભીતરમાં પ્રગટ થાય ત્યારે જ આપણે ધાર્મિક છીએ એવું કહેવાય. આપને તો ઢીલા ટપકા તાણ્યા નથી, કંઠી પહેરી નથી, હાથમાં માળા લીધી નથી, એટલે એમ કહીએ કે મારા જેવો તો કોઈ ભગત નહીં. અને બેનો શ્રાવણ મહિનો આવે એટલે ઢોલકા મંજીરા લઈને મંડી પડે કે અમારા જેવું કોઈ નહીં. આ 13 તત્વ ભીતરમાં પ્રગટ થાય, તમે જગાડો, એને પ્રેમ કરો, આ 13 તત્વોને, આ સત્વને અંગીકાર કરો, ત્યારે જ ધર્મ સ્થિર બનશે. એક દીકરી અગ્નિદેવને એટલે સ્વાહાને અગ્નિદેવને આપી અને સ્વધાને સર્વ પિતૃઓને આપવામાં આવી કહેવાયું. ત્યારબાદ શિવ અને સતીની કથા મૈત્રેય ઋષિ સંભળાવી રહ્યા છે. અને ત્યારબાદ ચતુર્થ સ્કંધમાં 8મા અધ્યાયમાં ધ્રુવજીના ચરિત્રની કથા કરવામાં આવી. હિરણાક્ષ અને હિરણાકશ્યપ બંને કશ્યપ અને દિતિ દ્વારા અયોગ્ય સમયે કામસુખ ભોગવામાં આવ્યું, તેથી કરીને અસુરો પેદા થયા. એ અસુરો કોણ હતા? ભગવાનના દ્વારપાળ જય અને વિજય, જેને સત્કુમારોનો અપરાધ કર્યો તેથી તેને શ્રાપ મળ્યો, અને શ્રાપની અંદરથી એમને ઉગારવા માટે સ્વયં ભગવાન આવ્યા અને કહ્યું કે આ તો દ્વારપાળ ઉભા રાખ્યા છે એટલે તો એમની સેવા બજાવે જ ને, એમાં એમનો શું અપરાધ છે? પરંતુ શ્રાપ અપાઈ ગયો, હવે શું થાય? ત્યારે ભગવાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, મૃત્યુ લોકમાં અસુર યોનિમાં તમે જન્મ ભલે ધારણ કરો, પરંતુ તમારા ઉદ્ધાર માટે હું જન્મ લઈશ. ભગવાને શરત કરી કે તમે મને પ્રેમથી ભજશો તો 6 અવતાર લેવા પડશે, અને વ્યર્થથી ભજશો તો 3 અવતાર લેવા પડશે. જય અને વિજય વિચારવા લાગ્યા કે પ્રેમથી ભજીએ તો 6-6 વખત અવતાર લેવા પડે, એના કરતા વ્યર્થથી ભજો, 3 અવતારમાં બધું કામ પૂરું. પણ એનો મતલબ કોઈ એમ ન સમજે કે આ દવા આપને પણ કામ લાગશે. હા, એ તો ડોક્ટરને જ ખબર પડે કે કોને કઈ દવા અપાય, એટલે એવું વિચારીને આપને વ્યર્થથી ભગવાનને ન ભજવા. સંસારના દુન્યવી જીવોએ તો પ્રભુને પ્રેમથી જ ભજવા જોઈએ, ભલે એક જ રોગ હોય તો પણ શરીરના કેવા લક્ષણ છે એને જોઈને ડોક્ટર દવા બદલે. આ તો જય વિજયની વાત છે, એટલે એને આપને ન લેવાય. અને એ હિરણાક્ષ હિરણાકશ્યપ હિરણાક્ષ માટે ભગવાને વરાહરૂપ ધારણ કર્યું હતું. હિરણાકશ્યપ કે જેને જે અસુર યોનિમાં જન્મ્યો હતો એની પત્ની હતી કયાધુ. હિરણાકશ્યપને એમ થયું કે મારો દુશ્મન એટલે શ્રીહરિનારાયણ, આ સંસારમાં ભગવાન માત્ર હું જ છું, સારી દુનિયામાં પોતે જ ભગવાન છે, અને મારી જ સેવા કરો, મારી જ પૂજા કરો, મારા નામનું સ્મરણ કરો. ચારે બાજુ એને એવો કાળો કેર વર્તાવ્યો. જે લોકો જાણતા હતા, માનતા હતા, સમજતા હતા, પરંતુ કરે શું, એની પ્રજા હતી એટલે એનું નામ લીધા વગર છૂટકો નહીં, નહીં તો દંડ સજા થાય. પરંતુ કયાધુએ વિચાર કર્યો કે મારા સ્વામી ખોટી રીતે ભગવાનની સાથે વેર રાખે છે, હે પ્રભુ મારા સ્વામીને કઈ રીતે સદબુદ્ધિ આવે મને પ્રેરણા કરો. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુએ પ્રેરણા કરી. હિરણાકશ્યપ કહેવા લાગ્યો કે હું તપ કરવા જાઉં છું, તપ કરીને વરદાન લઈ આવીશ, હું અમર બનીશ અને ભગવાનની સામે લડીશ, યુદ્ધ કરીશ, કે જેને લોકો ભગવાન કહે છે. હિરણાકશ્યપ તપ કરવા માટે જાય છે, ત્યાં સુધીમાં કયાધુએ પોતાના ઘરે એક પોપટ પાડ્યો અને પોપટને ભગવાનનું નામ પઢાવી દીધું. પોપટને એવો તૈયાર કરી દીધો, જ્યારે હિરણાકશ્યપ તપ કરવા નીકળ્યા ત્યારે પોપટને એની પાછળ છોડ્યો કે જા, જ્યાં આ વ્યક્તિ તપ કરવા બેસે, સમાધિમાં લાગવાની તૈયારી થાય ત્યારે તું આ નામ રટજે. પોપટ ગયો અને નામ સ્મરણ કરવા લાગ્યો. હિરણાકશ્યપને થયું આ તો અપશુકન થયું, ચલો ઘરે. હિરણાકશ્યપ પાછા ઘરે આવ્યા, કયાધુએ પતિને ઘરે આવેલા જોઈ અને વિચાર કર્યો કે મારું બાણ બરાબર વાગ્યું, પાછો આવ્યો બહુ સારું કહેવાય. પરંતુ
पति बार थी घरे आवे त्यारे पत्नीए पतिना मूडने जोईने वात करवी जोईए। बड़बड़ता तापमा आव्या होय तो पछी गरममां गरम चा न अपाय, एने ठंडो शरबत पीवड़ावाय, अने पछी धीमे धीमे जे वात करवी होय ए कराय। समझदार पत्नी ना लक्षण छे। कयाधु तो अति समझदार हता। कयाधुए धीमे रहीने पूछ्यू, स्वामी पानी नो ग्लास आप्यो, पानी पीधू, बेसाड्या, पग दबावा माड़ी अने पूछवा लागी, स्वामी तमे तप करवा जवानुं कहता हता ने पाछा केम आव्या? हिरण्याकश्यप पत्नी ना प्रेम ने जोईने कहेवा लाग्या, अरे जवा दो, मने तो अपशुकन थया। तमने वड़ी अपशुकन? हा, सेना अपशुकन? हूँ ज्यां समाधिमां बेसू छू त्यां ज मने एक पक्षीए मारा दुश्मन नुं नाम रटण करवा माड्यो, एटले अपशुकन थया। पक्षी ते काई बोलतू हशे? हा, पक्षी बोलतू। स्वामी तमे खोटू ना बोलो। हा हा, पक्षी बोलतू हतुं, शू बोलतू हतुं को? अने हिरण्याकश्यप ना मुखमांथी नारायण नुं नाम स्मरण थयुं। ॐ नमो भगवते वासुदेवाय। કયાધુ પૂછ્યા જ કરે, હે સ્વામી પોપટ બોલતો હતો? હા હા, શું? ઓ નમો ભગવતે વાસુદેવાય, ઓ નમો ભગવતે વાસુદેવાય, ઓ નમો ભગવતે વાસુદેવાય, આપણે તો ભગવાન ના ભક્તો છીએ, જરા પ્રેમ થી બોલો, બાપ ને